તમે હું કરવા આયા એમાં આખો દી એમ તમે અત્યારે ડાન્સ કરો મજા આમે ડાન્સ કરો બહુ મજા આવી બહુ મજા આવી બહુ નહીં જાવ બહુ મજા આવી બીજું શું ગમે હે બીજું ફોટા પણ શોખીન જમવાનું ગમે બહુ કોઈ ગુંદી લાડુ હશે ગુંદીના બહુ તો ગુંદી કોઈ બહુ તો ગુંદી લાડુ હશે કાજુ બદામ ધરાવે બહુ તો લાલ લાડુ હશે ત્રણ લોટ મેસુ બહુ ભાવે મોન આ લોકો માનસિક અસ્થિર છે પણ આ વ્યક્તિ માટે આ લોકો પરબ્રહ્મ છે. રાજકોટના વ્યક્તિનું નામ છે તક્ષ મિશ્રા. અહીંયા અંદર જો તો તમને બહારના ગાંડા લાગે અને આ ડાયા છે. આ કહેવા માટે ગાંડે છે પણ આપણા બહાર ડાયા લોકો કરતાં વધારે ડાયા છે કે આ લોકોમાં જે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી છે, પ્રેમ છે, ડાયરેક્ટ વસ્તુ છે કે એ મગજથી નથી વિચારતા, એ ડાયરેક્ટલી દિલથી વિચારે છે કે જે એ શબ્દો બોલે છે કે જે ઉચ્ચરિત કરે છે એ દિલથી બોલે છે. એમાં કાંઈ કેલ્ક્યુલેશન કે કાંઈક વિચારીને નથી બોલતા કે ભાઈ આનાથી મને કાંઈક ફાયદો થવાનો છે એટલે હું આ બોલું. તો આમાં પ્યોરેસ્ટ ફોર્મ ઓફ લવ એન્ડ એફેક્શન અહીંયા અમને જોવા મળે છે. દુનિયાએ જેમને તરછોડ્યા એ લોકોને રોટી, કપડાં, મકાન તો કોઈ પણ આપી શકે પણ ખરેખર તો તેમને જરૂર હોય છે પ્રેમની. કરી લે સેવા કોઈની, માની એ કુદરતનો કાયદો. બસ આ જ વાત સાથે તક્ષ મિશ્રા છેલ્લા 19 વર્ષથી માનસિક અસ્થિર સંતાનોએ તરછોડ્યા હોય તેવા માતા પિતા અને ગરીબ લોકોની સેવા કરે છે. 19 વર્ષ પહેલા જ્યારે તક્ષ મિશ્રાએ સેવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે ધંધો મુખ્ય હતો અને સેવા કાર્ય ગૌણ. પણ આજે એવા દિવસો છે કે સેવા મુખ્ય અને ધંધો તેમના માટે ગૌણ થઈ ગયો છે. તક્ષ મિશ્રા કમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને સાથે રાજકોટની 62 સંસ્થાઓમાં સેવાનું આ ઉત્તમ કાર્ય કરે છે. અને છેલ્લા 19 વર્ષથી અમે આ એક્ટિવિટીઝ કરી છીએ. રાજકોટની જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલી છીએ. અહીંયા ખાસ આ પરબ્રહ્મ લોકો નારાયણના સ્વરૂપ છે એને અમે એન્ટરટેન કરવા આવી છીએ. કંઈક પ્રસાદ નાનું લઈને આવી અને એ લોકો સાથે ટાઈમ વિતાવી છે. અમે રાજકોટની જુદી જુદી 62 સંસ્થાઓ સાથે સંકળાયેલા છીએ. એમાં બધા વૃદ્ધાશ્રમ છે, અનાથ આશ્રમ છે, મંદબુદ્ધિના બાળકો છે, પાગલખાના છે, એચઆઈવી પોઝિટિવ બાળકો છે, થેલેસેમિક બાળકો છે. એને જઈને એને જે ખૂટતું હોય કે રોટી, કપડાં, મકાન સિવાય જે જીવાનું હૂંફ જોતું હોય એ અમે પૂરું પાડવાની ટ્રાય કરી. માનસિક અસ્થિર લોકોને મોજ કરાવવા દર ગુરુવારે તક્ષ મિશ્રા કસ્તુરબા માનવ મંદિર જાય છે. મેન્ટલી ડિસ્ટર્બ લોકોની માનસિક સ્થિતિમાં સુધારો આવે તે માટે તેમને ત્યાં ડાન્સ કરાવે છે. મ્યુઝિક થેરેપીમાં બેસિક જે અમે ટ્રાય કરી છીએ કે એને બધું ભૂલાવી દઈએ કે એના મગજમાં કાંઈ પણ સ્ટ્રેસ હોય કે ટેન્શન હોય. તો વૃદ્ધો હોય કે લાઈક બહુ વિચારતા હોય કે એને શું કામ અહીંયા આવવું પડ્યું કે વાય મી કે હું જ અહીંયા શું કામ છું. તો એ મ્યુઝિક થેરેપી અથવા વિડીયો થેરેપી અમે યુઝ કરી છીએ. એ લોકોને અમુક મૂવીઝ બતાવી છીએ, ધાર્મિક સિરિયલ્સ બતાવી છીએ. તો એનાથી અમે એ ટ્રાય કરી કે એ લોકો એ ભૂલતા થાય. એ લોકોને 1.5 કલાક લાઈફના અમે મોજ કરાવી દઈએ છીએ.
પ્રકારના લોકોના મનમાં કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચાર કે સ્ટ્રેસ ન રહે તે માટે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે। દોઢ કલાક આ રીતે ડાન્સ કરાવી મેન્ટલી ડિસ્ટર્બ લોકોને જલસો કરાવવાનું કામ કરે છે તક્ષ મિશ્રા। અમને અહીંયા ડબલ મોજ મળે છે। અમને ઘણા લોકો પૂછે કે તમે તમારું ડીઝલ વાળીને પેટ્રોલ વાળીને અહીંયા શું કામ આવો છો? મેં કોઈ એકવાર મારા સાથે આવો તો તમને ખબર પડે। આજે તમે લોકો આવ્યા, તમને જે અનુભવ થયો હશે કે આમાં અમે જેટલું વિચારીને આવી કે આટલું માની લો 100 ગ્રામ હું પ્રેમ આપીશ તો આ લોકો મને 5 કિલો પ્રેમ સામે આપે છે।